સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખડગરમાં તીખી તીખી અને સ્વાદિષ્ટ પાપડી બનાવી મહિલા ખેડૂત જાગૃતિબેન આત્મનિર્ભરનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ઘરમાં ગરમ ચા સાથે તીખી તીખી પાપડીના નાસ્તાની મજા જ કંઈક અલગ હોય છે. એમાં વળી હાથ વણાટથી બનાવેલ સ્વાદિષ્ટ પાપડી મળી જાય તો મોજ પડી જાય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢના જાગૃતિબેન જયેશભાઈ પટેલ ચણાના લોટમાંથી પાપડી બનાવીને આત્મનિર્ભરનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગામમાં બાગાયત વિભાગના સાહેબો દ્વારા વિવિધ રસોઈ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ખજૂરના લાડુ, બટાકાની જલેબી, લીંબુનું અથાણું, પાપડી વગેરેની 3 દિવસ તાલીમ સૌ ગામની બહેનોએ લીધી હતી. તાલીમ લીધા બાદ મને વિચાર આવ્યો કે જાતે કંઈક કામ કરીને આત્મનિર્ભર બનવું છે. મેં ચણાના લોટમાંથી પાપડી બનાવવાનું શરૂ કર્યું. મેં શરૂઆતમાં ફક્ત 1.5 કિલો લોટની પાપડી બનાવી હતી. 1 મહિનામાં મેં 200 કિલો પાપડીનું વેચાણ કર્યું છે. જાગૃતિબેન પોતે ખેતી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, ઉપરાંત દરજી કામ પણ કરે છે. તેમણે બાગાયત ખાતાની મૂલ્યવર્ધન તાલીમમાં ભાગ લઈ વ્યાપારિક ધોરણે વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તે અંગેનું માર્ગદર્શન મેળવી ખૂબ જ સરાહનીય કામગીરી શરૂ કરી છે. પોતાની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બનવા તેઓ ચણાના લોટનું મૂલ્યવર્ધન કરી તેમાંથી પાપડી બનાવવાનો વ્યવસાય શરૂ કરેલ છે, જે ખૂબ જ ગુણવત્તાયુક્ત તેમજ સ્વાદિષ્ટ છે. જાગૃતિબેન જાતે જ આ પાપડી બનાવે છે અને તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવે છે. તેઓ આ કામગીરી કરીને સમાજની અન્ય બહેનો માટે ઉદાહરણરૂપ બન્યા છે. જીર રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.